नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में अपने स्वाध्याय 9.3 पूर्ण करू तू। आजना लेक्चर में अपने स्वाध्याय 9.4 की शुरुआत करवानी छे। गया लेक्चर में अपने जोयू तू के बहुपदीओना सरवाळा अने बादबाकी केवी रीते थशे। हवे आ लेक्चर नी अंदर अपने बहुपदीओना गुणाकार शीखवाना छे। तो विद्यार्थी मित्रों, बहुपदीओना गुणाकार अहीं आपणने स्वाध्याय 9.4 नी अंदर दाखला नंबर 1 आपेलो छे के 2x + 5 कौंसमां आपेला छे, गुणाकार 4x - 3। तो चलो आ बंने पदावलीओना गुणाकार आपणे केवी रीते करीशुं ते आपणे शीखवानुं छे। तो हमेशा याद राखवानुं के पदावलीनुं कोई एक पद एटले के अहींया शुं आपेलुं छे आपणने 2x, एनो गुणाकार आपणे कोनी साथे करीशुं 4x - 3 साथे। पछी पहला पदनी जे निशानी होय एटले के वच्चे प्लसनी निशानी छे, तो ए प्लसनी निशानी आपणे बीजा पदमां करीशुं अने 5નો ગુણાકાર કોની સાથે કરીશું 4x - 3। તો બીજું પદ શું થશે, 2x - 4x - 3 - 5 - 4x - 3। આગળના પદમાં શું કરીશું, 2x નો ગુણાકાર 4x સાથે, 4 × 2 = 8 x × x કેટલા થશે, 8x² - 3નો ગુણાકાર કોની સાથે કરીશું 2x સાથે, એટલે કે 3 × 2x, તો શું જવાબ આવશે એનો -6x। એવી જ રીતે 5નો ગુણાકાર આપણે 4x સાથે કરીશું, તો 5 × 4 = 20x - 5નો ગુણાકાર 3 સાથે, તો 5 × 3 કેટલા આવશે 15। 8x² x² ચલ હોય એવું બીજું કોઈ પણ પદ આપેલું નથી, એટલે 8x² નું 8x² આપણે શું કરીશું એમનેમ રાખીશું, -6x + 12x આનું સાદુરૂપ આપીએ તો ±, 20x માંથી 6x જશે તો કેટલા આવશે 14x, અચળ પદ 15 એમને એમ લખીશું, તો આનો જવાબ શું મળી ગયો આપણને 8x² + 14x - 15। એવી જ રીતે દાખલા નંબર 2, વાયનો ગુણાકાર પહેલાં કોની સાથે કરેલો છે, 3y - 4 સાથે, બીજી નિશાની માઇનસ, 8નો ગુણાકાર કોની સાથે કર્યો 3y - 4 સાથે, બીજું પદ અહીંયા આપેલું છે y³ - 3y - 4 - 8³ - 3y - 4। હવે આગળ જોઈએ તો 5નો ગુણાકાર કોની સાથે કર્યો છે, 3y, એટલે કે y² 3 એમનેમ રહેશે, તો પ્રથમ પદ કેટલું આવશે 3y² - 4y - 4y, 8નો ગુણાકાર 3y સાથે, 8 × 3 = 24, નિશાની 8ની આગળ માઇનસ છે, તો -24y, -, પ્લસ થશે અહીંયા, -, શું થશે પ્લસ, 8 × 4 = 32, બંને નિશાની માઇનસ એટલે શું આવશે +32, તો એના પછીનું પદ શું થશે 3y² - 4y - 24y + 32। y² વાળું બીજું કોઈ પદ નથી એટલે અચળ આવશે, -4y - 24y, -+ 24 + 4 = 28, મોટી સંખ્યાની નિશાની એટલે કે -28y, અચળ પદ એમને એમ લખીશું 32, શું જવાબ આવશે એનો 3y² - 28y + 32। એના પછી જોઈએ પ્રશ્ન નંબર 3, જેવી રીતે x અને y ચલ હતા એવી જ અંદર આની અંદર l અને m ચલ છે, તો સૌથી પહેલાં તો 2.5lનો ગુણાકાર આપણે કોની સાથે કર્યો, બીજા કૌંસ સાથે, બીજો કૌંસ એટલે કે કૌંસમાં 2.5l + 0.5m, એના પછી કઈ નિશાની આવશે માઇનસ, અહીંયા પણ કઈ નિશાની છે માઇનસ, 0.5નો ગુણાકાર કૌંસ સાથે, 0.5 કૌંસ કયો આવશે 2.5l + 0.5m। ચલો 2.5lનો ગુણાકાર 2.5l સાથે કરતા શું જવાબ આવશે 6.25l² દશાંશ ચિહ્નવાળા સંખ્યાઓના ગુણાકાર આપણને આવડતા હોવા જોઈએ, એલનો ગુણાકાર એલ સાથે એટલે શું જવાબ આવશે l² 2.5નો પહેલાં આની સાથે ગુણાકાર, પછી 0.5 સાથે ગુણાકાર, વચ્ચે માઇનસ નિશાની,
0.5 નો 2.5 સાથે 0.5 નો 0.5 એમ સાથે ગુણાકાર કરતા સાદુરૂપ આપતા આપણને લાસ્ટમાં શું જવાબ મળશે 6.25 એલ સ્ક્વેર માઇનસ 0.25 એમનો સ્ક્વેર. એના પછી જોઈએ દાખલા નંબર 4 જે એકદમ ઇઝી છે. એનો ગુણાકાર આપણે પહેલાં એક્સ પ્લસ 5 સાથે કરીશું, 3b નો ગુણાકાર પણ પહેલાં એક્સ પ્લસ 5 સાથે કરીશું અને પછી સાદુરૂપ આપશું. એના પછી જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5ની અંદર આપણને આપેલું છે કે 2pq નો ગુણાકાર પહેલાં આખા કૌંસ સાથે કર્યો, એના પછી 3q² નો ગુણાકાર આખા કૌંસ સાથે કર્યો. સાદુરૂપ આપતા આપણને જવાબમાં શું મળે છે? 2pq નો ગુણાકાર 3pq સાથે એટલે કે 6p²q², એવી જ રીતે 2pq નો ગુણાકાર 2q² સાથે શું આવશે જવાબ? 4pq³, કારણ કે ક્યુ અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે. બે ગુણાકાર હોય, ચલ સરખા હોય તો ઘાતાંકોનો શું થશે? સરવાળો. તો દરેક વિદ્યાર્થીએ દાખલા નંબર 5 આવડતો હોવો જોઈએ. આપણે 1-3 દાખલા શીખવાડ્યા, 4th અને 5th દાખલો હોમવર્કની અંદર જાતે કરવાનો રહેશે. એના પછી જોઈએ દાખલા નંબર 5. તો દાખલા નંબર 5ની અંદર આપણને પહેલું પદ આપેલું છે કે 3/4² આનો આખાનો ગુણાકાર આ કૌંસ સાથે કરીએ. એ પહેલાં અહીંયા કેટલા આપેલા છે આપણને? 4. તો એ 4નો ગુણાકાર આપણે પહેલાં શું કરીશું? કૌંસમાં કરીશું. તો શું જવાબ આવશે? એ 4નો ગુણાકાર કરતા 4² માઇનસ 4^2 8/3 b² તો બીજો આખો કૌંસ શું થઈ જશે? 4² માઇનસ 8/3 b². ચલો હવે આપણે 3/4² ગુણાકાર આખા કૌંસ સાથે કરીશું, 3b² ગુણાકાર આખા કૌંસ સાથે કરીશું. એના પછી 3/4² ગુણાકાર પહેલાં 4² સાથે, પછી 3/4² ગુણાકાર 8/3b² સાથે કરીશું. અને સાદુરૂપ આપતા જો ચલ સરખા હોય તો ઘાતાંકોનો આપણે શું કરશું? સરવાળો. જો ચલ સરખા ના હોય તો એનું એ પદ એમનું એમ મૂકવાનું રહેશે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર પણ આપણને 2 કૌંસમાં પદાવલિઓ આપેલી છે. એનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. તો ચલો પહેલાં તો 5નો ગુણાકાર કૌંસમાં 3+x સાથે કર્યો, એના પછી -2x નો ગુણાકાર 3+x સાથે કર્યો. 5 × 3 = 15, 5×x = 5x, 3×-2x -6x, 2x નો ગુણાકાર x સાથે 2x² સાદુરૂપ આપતા લાસ્ટમાં આપણને જવાબની અંદર 15 - x - 2x² વધશે. 15 અચલ છે, એમનેમ આવશે. x વાળા પદો કયા છે? +5x અને -6x, ±, -1x મોટી સંખ્યાની નિશાની એટલે કે 6ની આગળ કઈ સંખ્યા, કઈ નિશાની છે? -ની. તો શું જવાબ આવશે? -. બહુ જ ઇઝી દાખલા છે, ગુણાકાર કરો. ટોટલ આપણને 4 દાખલા ગુણાકારના આપેલા છે જે દરેક વિદ્યાર્થીએ જાતે કરવાના રહેશે. એના પછી જોઈએ સાદુરૂપ આપો. ચલો અહીંયા આપણને પદાવલિઓનો ગુણાકાર પણ આપેલો છે અને સરવાળો પણ આપેલો છે. ચલો પહેલાં તો આપણે એવું સમજવાનું કે આ બે પદાવલિઓનો આપણે શું કરવાનું છે? ગુણાકાર. આવો ગુણાકાર આપણે આગળ શીખી ગયા કે x² નો ગુણાકાર પહેલાં x+5 સાથે, -5નો ગુણાકાર ફરીથી x+5 સાથે, છેલ્લે અચળ પદ કયું આપેલું છે અહીંયા? +25. તો એ પાછળ +25 મૂકી દેવાના. ચલો અહીંયા સાદુરૂપ આપતા આપણને શું જવાબ મળે છે? x³ - 5x² - 25 - 25 +25 - 25 કેવા થશે? ઉડી જશે. છેલ્લે જો જવાબ બચશે x³ - 5x² - 5x. એના પછી જોઈએ બીજા દાખલાની અંદર a² નો ગુણાકાર સૌથી પહેલાં b³ + 3, 5નો ગુણાકાર b³ + 3 +5. કેમ +5? રકમની અંદર આપણને છેલ્લે 5 આપેલા છે એટલે. હવે a² નો ગુણાકાર b³ સાથે કરતાં શું સાદુરૂપ મળશે? a² b³. એના પછી જોઈએ a² નો ગુણાકાર 3 સાથે, 3a² 5નો ગુણાકાર b³ સાથે, 5b³ 5નો ગુણાકાર 3 સાથે કેટલા આવશે? 15. સાદુરૂપ આપી દો, સરવાળાઓ સરવાળા કરી દો. ચલો સરખાઓ એમના સરવાળા થશે, બાકી બધાના બાદબાકી. સેમ એવો જ દાખલો છે. 5 + t + 5નો સ્ક્વેર વત્તા
टी स्क्वेर माइनस फाइव आ दाखलो आग आप जी गया छे जे आवड़तो ज होवो जोईए। एना पछी छे दाखला नंबर चार जो थोड़ो मोटो दाखलो लागे छे आपणने पण बहु मोटो छे नहीं। एना पछी जोईए ए नो गुणाकार शुं करीशुं आपणे सी माइनस डी साथे, बी नो गुणाकार कोनी साथे करीशुं सी माइनस डी साथे। एवी ज रीते बीजा कंसमां ए नो गुणाकार सी वत्ता डी साथे, माइनस बी नो गुणाकार सी वत्ता डी साथे, बे कंसमां गुणाकार साथे ज गुणायेला छे एटले के टू ए सी वत्ता टू बी डी एनो जवाब थशे। एना पछी जोईए ए नो गुणाकार सी साथे ए सी, ए नो गुणाकार डी साथे माइनस ए डी, बी नो गुणाकार सी साथे बी नो गुणाकार माइनस डी साथे माइनस बी डी। एवी ज रीते आनी अंदर ए अने सी नो गुणाकार करीशू, ए अने डी नो गुणाकार करीशू, सादू रूप आपता छेल्ले चल सरखा हशे ए बधानो सरवाळो एटले के जवाबनी अंदर आवशे फोर ए सी। तो विद्यार्थी मित्रों आवी ज रीते आपणे बहुपदीओना सरवाळा बादबाकी तो जोया हता। हवे आजे आपणे एना गुणाकार केवी रीते करवा ए पण जोयुं। तो दाखला नंबर पाँच छ सात अने आठ जे दरेक विद्यार्थीओए घरेथी होमवर्कनी अंदर गणवानो रहेशे। तो विद्यार्थी मित्रों आजना लैक्चरमां आपणे स्वाध्याय 9.4 पूर्ण कर्युं। आगळना लैक्चरमां आपणे स्वाध्याय 9.4 ની શરૂઆત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો આપણને આ પીડીએફ આપણે આપણા ગ્રુપમાં મોકલેલી જ છે, જો જે દાખલાઓમાં ના ખબર પડે ના આવડે એ દાખલાઓ પીડીએફમાંથી લખવાના રહેશે। તો આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.5 થી શરૂઆત કરીશું।